करिए तो तापीमां पण आज सवारथी ज मेघ मेहर छे તે જોવા મળી રહી છે। જિલ્લાના સાતે તાલુકામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। સૌથી વધુ વરસાદ વાલોડમાં નોંધાયો છે, જ્યાં વાલોડમાં 4 ઇંચ જેટલો વરસાદ છે તે નોંધાયો છે। વ્યારાની વાત કરીએ તો વ્યારામાં પણ 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે। જિલ્લામાં આજે સવારથી જ વરસાદી માહોલ કે જે યથાવત જોવા મળી રહ્યો છે। 24 કલાકમાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે। વાલોડ સોનગઢ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સાથે ડોલવણ તાલુકામાં પણ છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ નોંધાયો હતો। મિંઢોળા નદીમાં નવા નીરની આવક વરસાદને કારણે થઈ છે। વધુ માહિતી સાથે સંવાદદાતા નીરવ કંસારા જોડાઈ ગયા છે। જી નીરવ, વરસાદની વાત કરીએ, તાપીમાં છેલ્લા 24 કલાકમાં કેટલો વરસાદ વરસ્યો છે, હજી કેટલી આગાહી કરવામાં આવી છે? ચોક્કસ, તાપી જિલ્લાની વાત કરીએ તો છેલ્લા 24 કલાકમાં તાપી જિલ્લામાં સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। જિલ્લાના સાતેય તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે। સરેરાશ 2.5 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાઈ ચુક્યો છે, જેમાં સૌથી વધુ વરસાદ વાલોડ તાલુકામાં 5 ઇંચ જેટલો વરસ્યો છે, જ્યારે સૌથી ઓછો વરસાદ કુકરમુંડા તાલુકામાં નોંધાયો છે। વરસાદ વરસવાને લઈને જે તાપી જિલ્લામાંથી પસાર થતી મિંઢોળા અને પૂર્ણા નદી બંને કાંઠે વહી રહી છે, તંત્ર સાબદુ થઈ ગયું છે અને આ નદીની આસપાસ નદીમાં કોઈ જવું નહીં તેવી સૂચના આપી દેવામાં આવી છે। બીજી તરફ તાપી જિલ્લામાંથી જિલ્લા પંચાયત હસ્તકના 23 જેટલા જે લો લેવલો બ્રિજો છે, જે પુલો છે, તે પાણીમાં ગરકાવ થઈ ગયા છે। પાણીમાં ગરકાવ થવાને લઈને તંત્રે આ રસ્તાઓ બંધ કર્યા છે અને ત્યાં સ્થાનિક સરપંચો અને તલાટીઓને પણ એલર્ટ કરી દીધા છે અને આ બ્રિજો ઓળંગવાની સખત મનાઈ કરવામાં આવી છે। જી જી, તાપીના જે પ્રકારે રસ્તાઓની વાત કરીએ તો જે પ્રકારે વરસાદ ખાબક્યો છે, વાલોડમાં વ્યારામાં 4 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે, રસ્તાઓની જેવી પરિસ્થિતિ છે, પ્રી મોન્સૂન કામગીરીની આપણે વાત કરીએ તો કેવા પ્રકારનું કામકાજ થયું છે અને વરસાદ અત્યારે વરસ્યો છે 4 ઇંચ, ત્યારબાદની પરિસ્થિતિ કેવી છે, લોકોની પ્રતિક્રિયા કેવી છે? વાલોડ તાલુકાના અમુક નીચાણવાળા જે વિસ્તારો છે, જેમાં બે ફળિયામાં પાણી ભરાયા હતા, જેને તંત્ર અને સ્થાનિકોએ તાબડતોડ દૂર કર્યા હતા। બીજી તરફ વ્યારાનું જે ગરનાળું છે, જે વ્યારા અને માંડવીને જોડતા રસ્તા પર આવેલ છે, રેલવેનું ગરનાળું છે, તેમાં ઘૂંટણ સમા પાણી ભરાયા હતા, જેને લઈને જે આવતા જતા વાહન ચાલકોને ભારે મુશ્કેલી પડી રહી હતી। નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી હતી તે ક્ષતિ થઈ ગઈ છે। નગરપાલિકાના જે કર્મચારીઓ છે, જે માણસો છે, તેણે તાબડતોડ જે ગરનાળા પાસે પહોંચી અને પાણી ખાલી કરવાની કાર્યવાહી હાલ ચાલી રહી છે। જી નીરવ, આભાર આપનો સમગ્ર માહિતી બદલ। તો તાપીમાં જે પ્રકારે આપ દ્રશ્યો અત્યારે જોઈ રહ્યા છો કે ગાડી જે પ્રકારે અંડરબ્રિજમાંથી પસાર થઈ રહી છે, ત્યારે ત્યાં પણ જે એવી પરિસ્થિતિ છે અને કુટરસમાં પાણી છે તે ભરાઈ ગયા છે। તંત્ર દ્વારા પાણી નિકાલની કાર્યવાહી છે તે ચોક્કસથી શરૂ કરવામાં આવી છે, પરંતુ વરસાદ સતત વરસી રહ્યો છે। 4 ઇંચ જેટલો વરસાદ છેલ્લા 24 કલાકમાં નોંધાયો છે, ત્યારે તંત્રની જે કામગીરી છે, પ્રી મોન્સૂનની કામગીરી, દર વખતે જે પ્રકારે ક્ષતિ થાય છે, આ વખતે પણ તે જ પ્રકારે કામગીરી ક્ષતિ થઈ છે। આગળ વાત